ऑक्टोबर मास में बिहार विधानसभा की चूंटणी योजावानी छे त्यारे नवेम्बर मास में चूंटणी ना परिणाम पण आवशे। कामदारों दिवाळी पछी ज सूरत आवे एवा संजोगो अत्यारे सर्जाया छे। सूरत कापड़ उद्योग में सौथी वधु बिहारना कामदारों काम करे छे, परंतु हवे तेमना परत फरवाना अणसार ओछा जणाई रह्या छे। अमारा संवाददाता संजय महंत लाइव जोड़ाई गया छे। संजय, कापड़ उद्योग पर सीधी असर बिहार चूंटणी ने, शो विगतो। बिहार की विधानसभा चूंटणी जाहेरात थई चूकी छे त्यारे सूरत में जे लॉकडाउन दरमियान जे कामदारों पोताना वतन गया हता तेओ हवे परत आवे एवा कोई संजोग अत्यारे जोवा नथी मळी रह्या। दिवाळी बाद ज तेओ पाछा आवशे, कारण के ऑक्टोबर में मतदान थशे अने नवेम्बर में बिहार चूंटणीना परिणाम जाहेर थशे त्यारे सूरतनुं टेक्सटाइल मार्केट छे, गुदलक टेक्सटाइल मार्केट छे, तेना दृश्य आपने बताई दऊं। वेपारीओ आवेला छे, दुकान खुली छे, परंतु कर्मचारीओ कामदारों एक पण जोवा नथी मळी रह्या। पार्सलनो बनावनुं कामकाज अहीं चालतो होय छे, परंतु अहीं कामदारों थी, कारण के कामदारों लॉकडाउन दरमियान पोताना वतन पहोंची गया हता अने बिहारनी जे चूंटणी जाहेर थई एना लीधे हवे जयारे वतनथी पाछा तेओ कर्मभूमि आवा माटे जे तૈયારીઓ કરી રહ્યા હતા તે અટકી પડ્યા છે, કારણ કે બે મહિના સુધી હવે તો આવે એવું નથી। દિવાળીના ઓર્ડરો વેપારીઓને મળી રહ્યા છે, ત્યારે એક આશા જન્મી હતી કે દિવાળી સારી જશે, પરંતુ આશા થગાડી નિવસે, કારણ કે પ્રોડક્શન થાય એવા સંજોગો નથી। વેપારી આગેવાન દિનેશ આપણી સાથે છે, એમની સાથે ચર્ચા કરીશું। દિનેશભાઈ, જે પ્રમાણે માર્કેટનો માહોલ છે, કર્મચારીઓ જોવા નથી મળ્યા, બિહારની ચૂંટણી જાહેર થઈ છે, કેટલી અસર જોવા મળશે સુરતના કાપડ ઉદ્યોગ પર? જો કોઈનો કોઈ ત્રાસદી કાપડ ઉદ્યોગ માટે કન્ટિન્યુઅસલી ચાલુ જ છે। હમણાં મોટો લોકડાઉન નીકળી ગયો, એના ત્યાં વખતે જેટલા લેબર અહીંયાથી ગયા, જેટલા પ્રમાણમાં ગયા ત્યાં પ્રમાણમાં રિટર્ન નથી આવ્યા। આવા માંડા છે, પણ ટ્રેનની પૂરી સુવિધા ચાલુ નથી, એ પણ હજી પૂરી તરહ રૂટીનમાં આવેલ નહીં, અને એના ઉપર બોનસમાં હમણાં બિહાર ઇલેક્શન આવી ગયો, જો એક્ઝેક્ટલી દિવાળી પીરિયડમાં આવી ગયો છે, અને એવો ટ્રેન્ડ આજની પહેલાંથી આ ટ્રેન્ડ છે કે લોકો ઇલેક્શનના વોટિંગ માટે અહીંયાથી ત્યાં નીકળી જાય છે, તો જો ઓલરેડી ત્યાં છે તે ક્યાંથી ને અહીંયા આવશે? એ તો ત્યાં જ અટકી જશે, અને આ અટકી જશે તો અહીંયા ઇન્ડસ્ટ્રીના ઉપર, અહીંયા માર્કેટના અંદર જે લેબરની જરૂરત છે, આ ખેંચ પડશે। આ ખેંચમાં થોડું ઘણો જે વેપાર ચાલવાનું છે, એક ઉમ્મીદ જો વેપારીના અંદર જગાઈ ગઈ છે, આ ઉમ્મીદ ઓછી થઈ જશે। આ ઉમ્મીદને મેન્ટેન કરવા માટે કોઈના હાલતે આપણું કામ પટવું જ પડે। બિહાર રાજ્યની વાત કરીએ તો કેટલા ટકા કામદારો સુરત કાપડ ઉદ્યોગમાં બિહારથી આવે છે? સુરત કાપડ ઉદ્યોગમાં ત્રણ સૌથી મેઇન એમાં રોલ નિભાવે છે, બિહાર, યુપી અને ઓરિસ્સા। આ ત્રણ સ્ટેટ છે કે જેનો વધારામાં વધારે લેબર અહીંયા છે, અને બિહાર અને ગુજરાતનું મેલ ઠેઠથી બહુ સારું છે। મોટા પ્રમાણમાં બિહારમાં લેબર આપણા સુરતમાં કામ કરી રહ્યા છે, મોટા પ્રમાણમાં બિહારના લેબર। તો મારા હિસાબે આજે સુધી ખાલી 30-40% જ લેબર સુરતમાં આવ્યા છે, આજે તો 60% લેબર આવવાના બાકી છે, એ આવે તો જ કામ થાય। દિવાળીના ઓર્ડરો મળવાની શરૂઆત થઈ હતી, પણ ઓર્ડર ક્યારે પૂરા કરી શકશો, જ્યારે પ્રોડક્શન કરી શકશો? ડાઈંગ હાઉસમાં પણ બિહારી મજદૂર છે, લુમ્સમાં પણ, તો આ મજૂરોની અછત છે, તો દિવાળી પર કેવી અસર જોવા મળશે? દિવાળીના ઉપર તો એવું છે કે ભગવાન કરે કે બહુ વધારે ઓર્ડર આવે, માલ સપ્લાય ઓછું થઈ જાય, તો માલની પણ ડિમાન્ડ રહેશે અને કામ પણ રહેશે। પણ આ ગેપ અગર ન તૂટે તો ઇન્ડસ્ટ્રીને આપણે કહીએ કે ભાઈ વેપારી ચાલી રહે છે, મારા દુકાનનો માલ ખાલી થઈ ગયો, પણ માલનો પ્રોડક્શન આવે અને એ બધું વેચાય તો જ મારા કામનો ને, તો એના માટે પ્રોડક્શન ન આવે અને માલ ન જાય તો મારું સેલ ભલે મારા દુકાનમાં ગિરાક જોવા મળશે, એ મારે ત્યાં 1000 સાડી લખશે અને હું એને 100 સાડી મોકલશું, તો પણ મારું મોટું નુકસાન છે। તો આ લેબર વગર ઇન્ડસ્ટ્રીનો ચાલવાનો કોઈ કારણ જ નથી, આ ઇન્ડસ્ટ્રીમાં લેબર જ મેઇન છે। ચોક્કસ, કામદારોની અછત સૌથી વધુ સતાવી રહી છે, ત્યારે અન્ય વેપારી પણ છે, આપ જણાવશો કે બિહારથી મજૂરો નહીં આવે તો કેવી અસર દિવાળીના વેપાર પર જોવા મળશે? દેખો, અભી એક એસા વ્યાપાર હૈ કે ઇસમે લેબર કા હોના જરૂરી હૈ, હમ લોગો કો ઓર્ડર આતે હૈ,
लेकिन हम अब कैसा मेरा हमारा काम क्या है कि हम ऑर्डर लेना ये सब करना, लेकिन नीचे का जो काम है लेबर का पार्सल भरना वो सब करना वो तो उनके द्वारा ही होगा। तो जैसे लेबर नहीं होगी तो यहाँ पे कुछ काम नहीं हो पाएगा। मेरे पास ऑर्डर पेंडिंग चले जाते रह रहे हैं, लेकिन काम करने वाले मेरे को लेबर चाहिए वो है। काम कभी काम रहता है तो लेबर नहीं है, ऐसा है। अनलॉक के बाद दुकानें शुरू हुई थी, मार्केट शुरू हुआ था, लेकिन कामदार पहले से ही नहीं थे। अब आने की शक्यता भी नहीं दिखाई दे रही है। दिवाली तक कितने प्रतिशत व्यापार कम होगा? व्यापार तो देखो 60% कम ही है, अभी 40-30% ही व्यापार है। 60% ऑलरेडी कम है क्योंकि प्रोडक्शन कम है, पूरी लाइन है वो पूरी डिस्टर्ब है, पूरी लाइन ही डिस्टर्ब है। जो साइकिल होती है वो साइकिल पूरी टूटी हुई है, मतलब चैन ही नहीं है उसकी। चौक्स व्यापारियों की चिंता वधी रही है, तो बीजी तरफ दिवाली व्यापार की आशा जन्मी थी, ये आशा पर कामदारों की अछत ना कारण पानी फरी गयु। मार्केट ना दृश्य फरी एक बार बताई दू कि आ गुजलक मार्केट है कि ज्या सामान्य दिवसों में चहल पहल वधू जोवा मळती होती, हजारों की संख्या में व्यापारी आता हो, मोटी संख्या में कामदारों काम करता हो, परंतु अही एकल लोकल व्यक्ति जोवा मळी रह्या छे। माल पड्यो छे दुकान में, व्यापारियों ऑर्डर पड़िया छे, राज्यनी बहार पण ऑर्डर मोकलवाना छे, परंतु कामदार होय तो पार्सल नी कामगीरी थाय, प्रोडक्शन नी कामगीरी थाय, परंतु हवे ज्यारे बिहार नी चूंटणी आवी रही छे त्यारे कामदारो जोवा नही मळे। अने आ आभार संजय जोड़ाया बदल। तो बिहार ने चूंटणी नी असर क्यांक सूरत ना कापड़ उद्योग पर पण पड़शे तेवुं नक्की ज मानवामां आवी रह्युं छे।